તો આ તમામની વચ્ચે દિલ્હીમાં ગુંજ્યો છે ગુજરાતના ખેડૂતોનો અવાજ. ગુજરાતના ખેડૂતો અને કોંગ્રેસે સાથે મળીને દિલ્હી જયપુર હાઈવે પર અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓએ મળીને બિરબલની ખીચડીનો કાર્યક્રમ આપ્યો હતો. પ્રતિકાત્મક આ ખીચડી બનાવીને તેમણે દાવો કર્યો હતો કે કૃષિ કાયદા પણ બિરબલની ખીચડી જેવા જ છે અને તેનો લાભ પણ ખેડૂતોને ક્યારેય નહીં મળે તેવો દાવો કર્યો. મહત્વનું છે કે ગઈકાલે પણ દિલ્હી જયપુર હાઈવે પર ખેડૂતોએ ગરબા રમીને વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજસ્થાન દિલ્હી બોર્ડર ઉપર ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 3 કાયદાના ફાયદાઓ રૂપી બિરબલની જેમ ખીચડી હતી એવી રીતે ખીચડી પકાવી એક પ્રયત્ન કરી અને સરકારને મેસેજ દેવાનો પ્રયત્ન કર્યો છે કે આ જે 3 કાયદાના ફાયદાઓ છે આ બિરબલની ખીચડી જેવા છે. એમાં ક્યાંય કરતાં ક્યાંય ખેડૂતને એક રૂપિયાનોય ફાયદો થવાનો નથી. આ ખીચડી ખેડૂતને કોઈ દિવસ પાકે નહીં અને ખેડૂતને આ ખીચડીનો સ્વાદ કોઈ દિવસ મળે નહીં. આ 3 જે કાયદા છે એનો ફાયદો કોઈ દિવસ ખેડૂતોને મળવાનો નથી. આપણા દેશની અંદર જેમ કિસાન ફસલ વીમા યોજના નિષ્ફળ ગઈ છે એમ આ કાયદાની પણ નિષ્ફળતા જશે અને ખેડૂત માટે જે ભરમાવવાની વાત કરી રહ્યા છે ભાજપવાળા એ નહીં ભરમાવતા ખરેખર જો ફાયદા ગણાવે તો અમે એની સાથે ગમે ત્યારે ચર્ચા કરવા તૈયાર છીએ. હું ખેડૂતોને અને રાજકીય જે સત્તા કેન્દ્રમાં બેઠેલા વડાપ્રધાન શ્રી હોય કે કૃષિ મંત્રી હોય એને કહેવા માગું છું કે જો તમારે ખેડૂતોને ફાયદો કરવો હતો તો શા માટે તમે ખેડૂત સંગઠનો સાથે પરામર્શ કર્યો નથી અને શા માટે તમે રાજકીય પક્ષો સાથે પરામર્શ કર્યો નથી? શા માટે તમારી રાજ્યસભામાં બહુમતી ન હોવા છતાં તમે મતદાન નથી કરાવ્યું અને ધ્વનિમત કરાવ્યો છે? તો આ બાબત એ બતાવે છે કે તેઓ કંપનીઓ માટે કામ કરી રહ્યા છે.